તો ખેડાના કરોલી ગામે ગૌચરની જમીનો ઉપર દબાણ હટાવવા તંત્રએ કવાયત હાથ ધરી છે નદીના વહેણમાં ફેરફાર થતાં ગૌચર નદીની બીજી બાજુ થઈ ગયું હતું ગામના ભૂમાફિયાઓ અને માથાભારે તત્વોએ ગૌચર પર કબજો જમાવ્યો હતો ગ્રામજનોએ કબજો હટાવવા તંત્રમાં અનેક રજૂઆત કરતા તંત્ર સફાળું જાગ્યું વહીવટી તંત્રએ જમીન માપણી વિભાગના કર્મીઓ અને પોલીસને સાથે રાખીને ત્રણ દિવસ સુધી સરકારી ગૌચર પર ગેરકાયદેસર કબજો હટાવવાની કામગીરી હાથ ધરી છે તો હાઈકોર્ટની ટકોર બાદ પણ રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે હજુ પણ રખડતા ઢોરના કારણે અનેક અકસ્માતો થઈ રહ્યા છે અને અનેક નિર્દોષ લોકોના મોત પણ થઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં રખડતા ઢોરે બાળકી અને વૃદ્ધાને અડફેટે લીધા હતા મંદિર દર્શન કરીને પરત આવતી આઠ વર્ષની બાળા પર રખડતા ઢોરે હુમલો કર્યો હતો જેના કારણે બાળકીને પગના ભાગમાં ઈજા થઈ હતી અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે વૃદ્ધાને પણ પગના ભાગે ગંભીર ઈજા થઈ હતી રખડતા ઢોરના હુમલા બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે રાજ્યના લોકોને રખડતા ઢોરથી મુક્તિ ક્યારે મળશે નિર્દોષ લોકોના જીવ જાય તેનો જવાબદાર કોણ ગણાશે એક દીકરીને રખડતા ઢોરે અડફેટે લીધી ગંભીર છે આપણે જોઈ ન શકીએ સ્થિતિમાં છે ત્યારે હું ચોક્કસ તંત્રને વિનંતી કરું છું કે આ દીકરી આજે એ હતી કાલે મારી હશે પરમ દિવસે તમારી હશે અને ચોથા દિવસે ક્યાંક નિર્દોષ ગામનો નાગરિક ભોગ બનશે એટલે તાત્કાલિક અસરથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે હવે ઢોરું ક્યાંય ને ક્યાંય એના માલિકો રખડતા મૂકી દે તો અમે એને જાણી શકીએ એવી તો અમારી જોડે સિસ્ટમ નથી પરંતુ અમે આ વખતના બોર્ડમાં જે રાજ્ય સરકારે આખી પોલિસી જે રજૂ કરી છે નામદાર હાઈકોર્ટમાં નામદાર હાઈકોર્ટમાં આ મેટર રોજે રોજ ચાલે છે અને રોજે રોજ અમારે રિપોર્ટ સબમિટ કરવા પડે છે અમારે રોજે રોજની કામગીરીના ફોટો સાથે રિપોર્ટ સબમિટ કરવા પડે એ અંગે આખી સામાન્ય સભાએ આખી પોલિસી તૈયાર કરી દીધી છે રખડતા ઢોર માટેની જે આંતક છે એના માટે સરકાર શ્રીમાંથી પણ એક ગાઈડલાઈન આવેલી છે માર્ગદર્શિકા એનું અમે જનરલ બોર્ડના અંદર પણ લેવડાવી દીધેલો છે આ જે પ્રાંત સાહેબ સાથે પણ બેઠક છે અમારો ખાલી પ્રશ્ન એટલો હતો કે અમે એને પકડતા પણ મૂકવા ક્યાં રંડી પાછળ જોયું તો હું હું તો એને જોઈને ભાગવા મને ચાર પગે લઈ લીધી પછી મને કશું